સુરત મહાનગરપાલિકામાં પસંદગી પામેલ સફાઈ કામદારો અને બેલદારો વધુ ભણ્યા હોવા છતાં ઓછો ભણ્યા હોવાની હકીકતો રજૂ કરી નોકરી મેળવ્યા હોવાની ઉઠેલી ફરિયાદ બાદ શરૂ થયેલી વિજિલન્સ તપાસમાં વધુ બે પસંદગી પામેલ કર્મચારીઓનું ભોપાળું બહાર આવતા છેતરપિંડી કર્યાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે

આ વિજિલન્સ તપાસમાં ટોની વિનોદકુમાર પટેલે સફાઈ કામદાર તરીકે અરજી કરતી વખતે ધોરણ માં નાપાસ થયેલાની ગુજરાત એજ્યુકેશન બોર્ડ ગાંધીનગરની માર્ચ બે હજાર ત્રણની માર્કશીટ રજૂ કરી હતી જ્યારે ટોનીએ પાલિકામાં જ માર્શલની ભરતી માટે ફોર્મ ભરતી વખતે માર્ચ બે હજાર ચારમાં ધોરણ દસની પરીક્ષા પાસ કર્યાની માર્કશીટ રજૂ કરી હતી આમ માર્શલની ભરતી માટે ધોરણ દસ પાસ અને સફાઈ કામદાર બેરદર માટે નાપાસની માર્કશીટ મૂકાવાનું વિજલન્સ વિભાગે શોધી કાઢ્યો હતો